શ્રી બાલ કૃષ્ણ લાલ કી જય. શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યે નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. પરીક્ષિત, રાજાને મોત માથા પર ભમતું દેખાય છે, પણ આપણને કોઈને દેખાતું નથી. પણ દેખાતું નથી એટલે એવું કોણ કહેશે? દેખાતું નથી એટલે નથી એવું કોણ કહેશે? કહેશો તો બધા એને મૂર્ખ કહેશે. આપણે બધા ઋષિ બાળકો છીએ. આપણા કોઈનો જન્મ પરદેશીને ત્યાં નથી થયો, આપણા ઋષિ વંશમાં થયો છે. સપ્તર્ષિઓ બધા ભણેલા છે, પણ વશિષ્ઠના પત્ની અરુંધતી એકલા જ ઋષિ સભામાં બેસવાના અધિકારી છે. વશિષ્ઠના તારાની બાજુમાં જ અરુંધતીનો નાનો તારો દેખાય છે. ગ્રહસ્થાશ્રમ ઋષિઓએ અપનાવેલો છે. આપણી અંદરથી નાદ ઓમકારનો નાદ થાય છે. યોગીઓ નાદ બ્રહ્મમાં લીન થઈ ઈશ્વરના દર્શન કરે છે. નાદ બ્રહ્મની ઉપાસનાથી જગતનો સંબંધ તૂટે છે અને પરમાત્માની સાથે સંબંધ બંધાય છે. આપણું મન બહિર્મુખ હોવાથી એ સાંભળે છે. તમે કાનમાં આંગળી નાખશો તો તમને પણ એ સંભળાશે. અકાર મકાર ઉકારાત્મક આ ધ્વનિ સતત ચાલ્યા કરે છે, એ સાંભળવા પ્રયત્ન કરજો. આટલા માટે સંતો એકાંત પસંદ કરે છે, કથા કીર્તન પણ એકાંતમાં કરે છે. આ જળ શરીરનો ધ્વનિ છે. શરીર જળ છે, પણ આત્માને પકડી રાખે છે. આમ માનવું બરાબર નથી, કારણ કે જળ વસ્તુ ચેતનને સી રીતે બાંધી શકે. સ્વપ્નમાં માણસ જેમ બ્રહ્મથી રડે છે તેવું આમાં છે. તત્વદ્રષ્ટિથી શરીર ચેતન આત્માને પકડી રાખે છે એમ કહી શકાય નહીં. આત્મા શરીરથી જુદો છે, પણ તેનો અનુભવ કોઈ જ કરી શકે છે. પરીક્ષિત રાજાને સુખદેવજી કહે છે કે તમે જેવા પ્રશ્ન પૂછો છો તેવા પ્રશ્નો વિદુરજીએ મૈત્રેયજીને પૂછ્યા હતા. આ વિદુરજી એવા ભક્ત કે ભગવાન તેમને ત્યાં વગર આમંત્રણે ગયા હતા. ધૃતરાષ્ટ્રે પાંડવોને લાક્ષાગ્રહમાં બાળવાનો પ્રયત્ન કર્યો ત્યારે વિદુરજીએ ધૃતરાષ્ટ્રને અનેક વાર ઉપદેશ કર્યો, પણ ધૃતરાષ્ટ્ર પર કોઈ અસર થઈ નહીં. ત્યારે વિદુરજીએ વિચાર્યું કે આ ધૃતરાષ્ટ્રના કુસંગથી મારી બુદ્ધિ પણ બગડશે, એટલે એમણે ગામ છોડ્યું અને ઘર પણ છોડ્યું અને વનમાં રહ્યા. ધૃતરાષ્ટ્ર શબ્દનો અર્થ થાય છે જે રાષ્ટ્રને એટલે કે પારકી સંપત્તિને હજમ કરે, તાળું તોડી લઈ જાય એ જ ચોર નથી. જે ઓછી મહેનતે વધુ મેળવવા માટેના પ્રયત્ન કરે તે પણ ચોર છે. આથી વિદુરજી ધૃતરાષ્ટ્રથી દૂર રહે છે. વિદુરજી પહેલેથી જ તપસ્વી જીવન ગાળતા અને ભગવાનનું કીર્તન કરતા. વિદુર અને એમના પત્ની શુલભા વનમાં આવી નદી કિનારે ઝાંપડી ઝૂંપડી બાંધીને રહેતા હતા અને તપશ્ચર્યા કરતા હતા. રોજ 3 કલાક પ્રભુની સેવા, 3 કલાક પ્રભુનું ધ્યાન, 3 કલાક પ્રભુનું કીર્તન, 3 કલાક કૃષ્ણ કથા અને 3 કલાક કૃષ્ણ સેવા કરે છે. 12 વર્ષ આ પ્રમાણે તેમણે ભગવાનની આરાધના કરી છે.
આ પ્રમાણે મનને સતત જો સત્કર્મોમાં પરોવી રાખે, ભગવાનનું કીર્તન કરે અને ભૂખ લાગે ત્યારે કેવળ ભાજીનો આહાર કરે. ભોજન કર્મ એ પાપ નથી. ભોજન સાથે એમાં તન્મય થવું અને ભોજન કરતાં ભગવાનને ભૂલી જવું એ પાપ છે. ઘણા લોકો કઢી ખાતા કઢી સાથે એવા તન્મય બની જાય છે. અરે વાહ, શું કઢી બની છે! બીજા દિવસે સેવા કરતાં માળા કરતાં કઢી જ યાદ આવે છે. મનમાં થાય છે, શું ગઈકાલની કઢી હતી, વાહ અદ્ભુત બનાવી હતી. એવામાં દ્વારિકાનાથ વિષ્ટિ કરવા હસ્તિનાપુર પધારવાના હતા. ધૃતરાષ્ટ્રે હુકમ કર્યો, સ્વાગતની ભવ્ય તૈયારી કરો, 56 ભોગ તૈયાર કરો. ધૃતરાષ્ટ્ર કુભાવથી સેવા કરે છે. સેવા સદભાવથી કરવી જોઈએ. કુભાવથી સેવા કરનાર ઉપર ભગવાન પ્રસન્ન થતા નથી. ભગવાન પ્રસન્ન એના ઉપર થાય છે જે સદભાવથી સેવા કરે છે, તેના જ ઉપર ભગવાન પ્રસન્ન થાય છે. વિદુરજી ગંગા સ્નાન કરવા ગયેલા ત્યાં સાંભળ્યું કે આવતીકાલે મોટો વરઘોડો નીકળવાનો છે, દ્વારિકાધીશ પધારવાના છે. વિદુરજી ઘરે આવ્યા. આજે તેમને ખૂબ આનંદમાં જોઈ તેમના પત્ની શુલભા કારણ પૂછે છે. વિદુરજી કહે છે, દ્વારકાનાથ પધારે છે. મને લાગે છે દ્વારકાનાથ દુર્યોધન માટે નહીં પરંતુ મારા માટે આવે છે. 12 વર્ષનું મારું આ તપ ફળ્યું. 12 વર્ષ એક જગ્યાએ રહી તપ ધ્યાન કરે તેને પ્રભુ દર્શન આપે છે, તે વાત સાચી ઠરી છે. શુલભા કહે છે, મને પણ એમ લાગે છે, 12 વર્ષથી મેં અન્ન લીધું નથી. બંને ખૂબ આનંદમાં છે. વિદુરજી કહે છે કે હું કૃષ્ણને વંદન કરું છું ત્યારે તે મને કાકા કહીને બોલાવે છે. જીવ દીન બનીને ઈશ્વરને શરણે જાય છે તો જીવને પણ ઈશ્વર ખૂબ માન આપે છે. શુલભા કહે છે, મારા મનમાં બસ એક જ ઈચ્છા છે કે મારા ભગવાન આરોગે અને હું પ્રત્યક્ષ નિહાળું. તમે ભગવાનને બોલાવી લાવો. વિદુરજી કહે છે, આવડી નાની ઝૂંપડીમાં તેમને બેસાડશું ક્યાં? આપણે ઘેર પરમાત્મા આવશે તો આપણને આનંદ થશે, પણ પરમાત્માને શ્રમ થશે. મારા ભગવાન 56 ભોગ આરોગે છે. ધૃતરાષ્ટ્રને ત્યાં એમનું સ્વાગત સારું થશે. 56 ભોગ પણ બનાવ્યા છે. મારી પાસે તો ભાજી સિવાય બીજું કાંઈ જ નથી. મારા સુખના માટે હું મારા ભગવાનને જરાય પરિશ્રમ નહીં આપું. આ જ પુષ્ટિ છે, આ જ પુષ્ટિ ભક્તિ છે. શુલભા કહે છે, મારા ઘરમાં બીજું ભલે કાંઈ ન હોય પણ મારા હૃદયમાં પ્રભુ પ્રત્યે પ્રેમ છે, તે પ્રેમ હું મારા પરમાત્માને અર્પણ કરીશ. આપણે જે ભાજી ખાઈએ છીએ તે ભાજી હું મારા ઠાકોરજીને પ્રેમથી અર્પણ કરીશ. આહાર જો સાદો અને શુદ્ધ હોય તો સત્વ શુદ્ધિ થાય છે અને શરીરમાં સત્વગુણ વધે છે. સત્વગુણ વધે તો સહન શક્તિ વધે છે અને છેવટે બુદ્ધિ સ્થિર થાય છે. માટે અતિશય સાદું જીવન ગાળો, અતિશય સાદું ભોજન કરો. વિદુરજીની જેમ જેનું જીવન સાદું છે તે જરૂર સાધુ પુરુષ છે. શુલભા કહે છે કે હું બહુ ગરીબ છું, તે કંઈ ગુનો થોડો છે? પ્રભુ તો પ્રેમના ભૂખ્યા છે. ભગવાન તો ગરીબની ઝૂંપડી ઉપર પ્રેમ રાખે છે. વિદુરજી કહે છે, તારી વાત ખરી પણ મારા ઘરમાં ભગવાનને પરિશ્રમ થશે, તેથી હું ના પાડું છું. ઠાકોરજી મારે ઘેર આવે તેવી આશા હાલ રાખવા જેવી નથી. આપણે ત્યાં વળી કોઈક વખત બીજી વખત આવશે. વૈષ્ણવો આશાથી જીવે છે. મારા પ્રભુ આજે નહીં આવશે તો 5 વર્ષ પછી આવશે. અરે છેવટે મારા અંતકાળે ઠાકોરજી જરૂર ને જરૂર મારે ત્યાં આવશે.
સુલભા વિચાર કરે છે, પતિદેવ સંકોચથી આમંત્રણ આપતા નથી, પણ હું મનથી આમંત્રણ આપીશ. બીજા દિવસે તે બાલકૃષ્ણની સેવા કરે છે. બાલકૃષ્ણ હસે છે, વિદુર અને સુલભા પ્રાર્થના કરે છે. રથમાં બિરાજીને જતા અને રસ્તામાં બ્રાહ્મણો જેની સ્તુતિ કરે છે અને જે સ્તુતિ સાંભળીને પદે પદે દયાથી દ્રવિત થાય છે, એવા દયા સિંધુ સમસ્ત જગના બંધુ સમુદ્ર તટવાસી જગન્નાથ મારા સ્વામી મારા નેત્ર સન્મુખ રહો. ભગવાન રથમાં જઈ રહ્યા છે, હંમેશા એવા રથારૂઢ દ્વારકાનાથ નાથના દર્શન દરરોજ કરો. જ્યાં સુધી જીવ શુદ્ધ ન થાય ત્યાં સુધી પરમાત્મા તેને આંખ આપતા નથી, અને ચાર આંખ એક થયા વગર દર્શનમાં આનંદ આવતો નથી. વિદુરજી વિચારે છે કે મારે ઘેર ભગવાન આવે તેને માટે હું લાયક નથી, પણ મારા ભગવાન એકવાર મને નજર પણ શું નહીં આપે? મારા ભગવાન તો પતિત પાવન છે. મારા પ્રભુ માટે મેં મારી સર્વ કામનાઓનો ત્યાગ કર્યો છે. 12 વર્ષથી મેં અન્ન ખાધું નથી. એકવાર શું ભગવાન મને નજર નહીં આપો? હજારો જન્મથી વિખૂટો પડેલો જીવ આજ તમારે શરણે આવ્યો છે. લોકોની ભીડમાંથી રથ જઈ રહ્યો છે. પ્રભુ આંખો ઊંચી કરી પ્રભુએ આંખો ઊંચી કરી વિદુર સુલભા દર્શન કરે છે. શ્રી કૃષ્ણની દ્રષ્ટિ વિદુર કાકા ઉપર પડે છે. વિદુર કાકા પોતાને કૃતાર્થ માને છે કે મારા ભગવાને આજ મારી સામે જોયું. ભગવાનનું હૃદય પણ ભરાયું, દ્રષ્ટિ પ્રેમભીની થઈ, આવો મારો વિદુર ઘણા સમયથી મારી પ્રતીક્ષા કરી રહ્યો છે. સુલભાને ખાતરી થઈ, મારા ઠાકોરજી મને જોઈને હસતા હતા. પ્રભુએ મને અપનાવી છે, મારા પ્રભુએ મારી સામે જોયું છે, આંખ ઊંચી કરી મને નજર આપી છે. પ્રભુએ આંખથી આ ભાવ બતાવ્યો કે હું તમારે ત્યાં આવવાનો છું. પણ અતિ આનંદમાં આ ભાવ વિદુરને સુલભા સમજ્યા નહીં. કૃષ્ણ હસ્તિનાપુર આવ્યા છે. ધૃતરાષ્ટ્ર અને દુર્યોધન એક માસથી શ્રી કૃષ્ણના સ્વાગત માટે તૈયારી કરી છે. શ્રી કૃષ્ણ પધારે છે, તેઓ ધૃતરાષ્ટ્ર દુર્યોધનને ખૂબ સમજાવે છે કે આજે હું દ્વારિકાના રાજા તરીકે નથી આવ્યો, પણ પાંડવોના એક દૂત તરીકે આવ્યો છું. પણ ભગવાનનું પણ દુર્યોધને અપમાન કર્યું છે. કહે આમ ભીખ માંગવાથી રાજ્ય મળતું નથી, સોયની અણી મૂકવા જેટલી જમીન પણ હું વિના યુદ્ધે આપવા તૈયાર નથી. શ્રી કૃષ્ણ સંધિ કરવામાં નિષ્ફળ જાય છે. ધૃતરાષ્ટ્રે કહ્યું છે, બે ભાઈના ઝઘડામાં તમે ન પડો, તમે માત્ર આરામથી ભોજન કરો, તમારા માટે 56 ભોગ તૈયાર છે. શ્રી કૃષ્ણ કહે છે, ના, આજે 56 પ્રકારની ભોજન સામગ્રીઓ શ્રી કૃષ્ણ માટે તૈયાર કરવામાં આવેલી છે, છતાંય પણ ભગવાન જમવા માટે ના પાડે છે. રાજાઓ કહે છે, ભગવાન અમારે ત્યાં પધારો, અમારે ત્યાં પધારો. બ્રાહ્મણો કહે, અમારે ત્યાં પધારો. શ્રી કૃષ્ણ કહે છે, ના. દ્રોણાચાર્ય પૂછ્યું, બધાને ના પાડો છો, પણ ક્યાંક તો જમવું પડશે ને? ત્યારે ભગવાને કહ્યું છે, આજે ગંગા કિનારે મારા એક ભક્તને ત્યાં હું જવાનો છું. દ્રોણાચાર્ય સમજી ગયા કે અમે વેદશાસ્ત્ર સંપન્ન બ્રાહ્મણો પણ રહી ગયા. આ બાજુ વિદુરજી વિચારે છે કે હું હજુ લાયક થયો નથી, મારા તપમાં કંઈક ઉણપ છે. આજે સેવામાં સુલભા ભગવાનને વિનવે છે, કનૈયા મેં તારા માટે સર્વસ્વનો ત્યાગ કર્યો, તું મારે ત્યાં નહીં આવે? ઓહ, ગોપીઓ એમ કહેતી હતી તે સાચું છે, કનૈયા પાછળ જે પડે તેને કનૈયો રડાવે છે. કૃષ્ણ ભક્તિ શ્રી કૃષ્ણને અતિ પ્રિય છે.
સુરદાસજી ભજન કરે ત્યારે કનૈયો આવી તંબુરો આપે છે, સુરદાસ કીર્તન કરે અને કનૈયો સાંભળે છે. ભગવાન કહે છે હું ન વૈકુંઠમાં રહું છું કે ન તો યોગીઓના હૃદયમાં રહું છું, હું તો રહું છું જ્યાં મારા ભક્તો પ્રેમમાં વ્યાકુળ થઈ મારું કીર્તન કરે છે ત્યાં. ઝૂંપડી બંધ કરી વિદુર અને સુલભા ભગવાન નામ નામનું કીર્તન કરે છે, પણ તેઓને ખબર નથી કે જેમનું તેઓ કીર્તન કરી રહ્યા છે તે આજ તેમના દ્વારે આવીને ઊભા છે. મનુષ્યનું જીવન પવિત્ર બનશે તો ભગવાન વિના આમંત્રણે તેમના ઘરે આવશે. વિદુરજીને ત્યાં ભગવાન વિના આમંત્રણે પધાર્યા છે. જે જે પરમાત્માને માટે જીવે તેને ત્યાં પરમાત્મા આવે છે. એવું કીર્તન કરો કે ભગવાન આવીને તમારા ઘરનો દરવાજો ખખડાવે. બાર ઉભે ઉભે 2 કલાક થયા છે, સતત ભૂખ લાગી હતી, આ લોકો ક્યાં સુધી કીર્તન કરશે? આ લોકોનું કીર્તન પૂરું થાય એવું લાગતું નથી. પ્રભુએ વ્યાકુળ થઈ ઝૂંપડીનો દરવાજો ખખડાવ્યો છે, કાકા કાકા હું આવ્યો છું. બારણું ઉઘાડ્યું ત્યાં ચત્રભુજ નારાયણના દર્શન થયા છે. અતિ હર્ષના આવેશમાં આસન પણ આપ્યું નથી, પ્રભુએ હાથે દર્ભનું આસન લીધું છે. વિદુરજીને હાથ પકડીને બેસાડ્યા છે. ઈશ્વર જેને આપે છે તેનું જ માન ટકે છે. ભગવાન કહે છે હું ભૂખ્યો થયો છું, કાકા મને બહુ ભૂખ લાગી છે, કંઈ ખાવા આપો. ભક્તિમાં એટલી શક્તિ છે કે નિષ્કામ ભગવાનને પણ તે સકામ બનાવે છે. ભગવાનને ભૂખ લાગતી નથી, પણ ભક્તને માટે ભગવાનને ખાવાની ઈચ્છા થાય છે. ભગવાન આજે માગીને ખાય છે. વિદુરજી પૂછે છે તમે દુર્યોધનને ત્યાં જમીને તો નથી આવ્યા ને? કૃષ્ણ કહે કાકા જેના ઘરનું તમે ન ખાઓ એના ઘરનું હું પણ ખાતો નથી. ઈશ્વરને ભૂખ લાગતી નથી એવો ઉપનિષદનો સિદ્ધાંત છે. જીવરૂપી પક્ષી વિષયરૂપી ફળ ખાય છે, ઉપનિષદનો સિદ્ધાંત ખોટો નથી. ઈશ્વર નિત્ય આનંદ રૂપ છે, ભાગવતનો સિદ્ધાંત પણ સાચો છે. ઈશ્વર તૃપ્ત છે પરંતુ પ્રેમના ભૂખ્યા છે, તેથી પ્રેમ જ્ઞાનથી પણ શ્રેષ્ઠ છે. પ્રેમમાં એવી શક્તિ છે કે તે જડને પણ ચેતન બનાવે છે, નિષ્કામને સકામ બનાવે છે, નિરાકારને સાકાર બનાવે છે. જ્ઞાનમાં વસ્તુનું પરિવર્તન કરવાની શક્તિ નથી, પ્રેમમાં વસ્તુનું પરિવર્તન કરવાની પણ શક્તિ છે. પતિ પત્ની વિચારમાં પડ્યા છે, ભગવાનનું સ્વાગત શી રીતે કરવું? તેઓ તપસ્વી હતા, કેવળ ભાજી ખાઈને રહેતા હતા. વિદુરજીને સંકોચ થાય છે, હું મારી ભાજી ભગવાનને કેમ અર્પણ કરું? ત્યાં દ્વારકાનાથે ખુદે હાથે ભાજી ચૂલા ઉપરથી ઉતારી અને પ્રેમથી આરોગી છે. વસ્તુમાં મીઠાશ નથી, પણ પ્રેમમાં મીઠાશ છે. શત્રુ મીઠાઈ આપે તો તે ઝેર જેવી લાગે છે. ભગવાનને દુર્યોધનના ઘરના મેવા નથી ગમ્યા, પણ વિદુરજીના ઘરની ભાજી આરોગી છે. તેથી તો આજ પણ ભક્ત કવિ સુરદાસજી ગાય છે સબસે ઊંચી પ્રેમ સગાઈ, માટે પ્રેમ ખૂબ રાખજો. પ્રેમ શબ્દ 2 અક્ષરનો છે, પણ પ્રભુને પણ વશમાં રાખવાની શક્તિ ધરાવે છે. સુખદેવજી કહે છે કે રાજન મનુષ્ય જન્મથી બગડેલો હોતો નથી, જન્મથી તો શુદ્ધ હોય છે, પણ મોટા થયા પછી જેવાના સંગમાં આવે તેવો તે બને છે. સત્સંગથી જીવન સુધરે છે, કુસંગથી જીવન બગડે છે. અને એટલે જ કીધું કર માનવ સજન જનનો સંગ, કર માનવ સજન જનનો સંગ, અંતરમાં અજવાળા પ્રગટે ઉત્તમ થાશે અંગ,
અંતરમાં અજવાળા પ્રગટે, ઉત્તમ થાશે અંગ. કરમાનવ સજન જનનો સંગ, કરમાનવ સજન જનનો સંગ. સત્સંગથી જ જીવન સુધારે છે, માટે સંગ સત્સંગનો કરજો, કુસંગથી જીવન બગડે છે. બાળકનો જન્મ થયો ત્યારે કોઈ વ્યસન ન હતું, એને કોઈ કુટેવ ન હતી, કોઈ દોષ ન હતો. પણ મોટો થયા પછી જેવા સંગમાં આવ્યો એવો એ બન્યો. મોટો થયો અને છીંકણી સૂંઘનાર સાથે રહેવા લાગ્યો, ત્યારથી છીંકણી સૂંઘવા લાગ્યો. સંગથી જીવન સુધરે છે અને સંગથી જ જીવન બગડે છે. આંબા ફરતા બાવળ વાવશો તો આંબો ફળશે નહીં. મન ઉપર સંગની અસર થાય છે. વિલાસીનો સંગ હશે તો મનુષ્ય વિલાસી થશે. વિરક્તના સંગમાં રહે તો તે વિરક્ત બને. બીજું બધું બગડે તો બગડવા દેજો, પણ આ મન બુદ્ધિને ક્યારેય ન બગડવા દેજો. કાળજાને જો ડાઘો પડ્યો હોય તો ત્રણ ચાર જન્મ લેશો ને તો પણ ડાઘો જશે નહીં. સંગનો રંગ મનને જરૂર લાગે છે. તમારા કરતા જ્ઞાનમાં, સદાચરણમાં, ભક્તિમાં, વૈરાગ્યમાં આગળ હોય એવા મહાપુરુષોના આદર્શને દ્રષ્ટિ સમક્ષ રાખજો. રોજ ઈચ્છા કરવાની કે ભગવાન શંકરાચાર્ય જેવું જ્ઞાન, ગુરુદેવ જેવું જ્ઞાન, મહાપ્રભુજી જેવી ભક્તિ અને સુખદેવજી જેવો વૈરાગ્ય મને પ્રાપ્ત થાય. પ્રાતઃ સમયમાં ઋષિઓને યાદ કરવાથી તેમના ગુણો આપણામાં ઉતરી આવે છે. માટે રોજ પૂર્વજોને વંદન કરો અને રટો કે મારે ઋષિના જેવું જીવન ગાળવું છે, ઋષિ થવું છે, વિલાસી થવું નથી. સંસાર વ્યવહારમાં રહીને બ્રહ્મજ્ઞાન ટકાવવું છે. ભક્તિ કરવી એ ઘણું કઠણ છે. સંગની અસર ખૂબ લાગે છે. ચોરી અને વ્યભિચાર મહાપાપ ગણાવ્યા છે. આ પાપ સગો ભાઈ કરે તો તેનો સંગ પણ છોડી દેજો. કોઈ જીવનો તિરસ્કાર ન કરજો, પણ તેના પાપનો તિરસ્કાર કરજો. વિદુરજીને લાગ્યું કે ધૃતરાષ્ટ્રના સંગમાં રહીશ તો મારું પણ જીવન બગડશે. તેથી વિદુરજીએ તેના ઘરનો પણ ત્યાગ કરી ગંગા કિનારે આવી ભગવાનની ભક્તિ કરવા લાગેલા અને તાંદળજાની ભાજીમાં સંતોષ માનેલો. ધૃતરાષ્ટ્રે વિદુરજી માટે ઘણું મોકલ્યું, પણ વિદુરજીએ તેનો અસ્વીકાર કર્યો છે. પાપીના ઘરનું ક્યારેય ન ખવાય. પ્રભુ ભજનમાં પણ અન્નદોષ વિઘ્ન કરે છે. ભગવાન કૃપા કરે છે ત્યારે સંપત્તિ આપતા નથી, પણ સાચા સંતનો સત્સંગ આપે છે. માટે સાચા સંતના સત્સંગને સેવજો. સત્સંગ ઈશ્વર કૃપાથી મળે છે. ભાગ્યશાળી હોય એને સાચા સંતનો સંગ મળે છે. સત્સંગ ઈશ્વર કૃપાથી મળે છે, પણ કુસંગમાં ન રહેવું તે તમારા હાથની વાત છે. ઈશ્વર માટે લૌકિક સુખનો ત્યાગ પણ ન કરે, ઈશ્વર માટે લૌકિક સુખનો પણ ત્યાગ ન કરે ત્યાં સુધી તે જીવ માટે પ્રભુને દયા આવતી નથી. સર્વનો ત્યાગ કરી વિદુરજી શુલભા પરમેશ્વરની આરાધના કરે છે, તપ કરે છે. તપ કરવાથી પાપ બળે છે, જીવ શુદ્ધ થાય છે. ગ્રહસ્થનો ધર્મ છે કે વર્ષમાં અગિયાર માસ ઘરમાં રહેવું અને એક માસ કોઈ પવિત્ર તીર્થમાં, પવિત્ર સ્થળે એકાંતમાં બેસીને તપ કરવું. આ વખતે પ્રવૃત્તિ ન હોવી જોઈએ. જે કાર્ય કરો તે પ્રભુ માટે જ કરો. તપ કરવાથી પરમાત્માને દયા આવે છે. તપનું પહેલું અંગ છે જીભ ઉપર અંકુશ રાખવો. જેને જરૂરિયાત વધારે છે
તે તપ કરી શકશે નહીં. આજકાલ લોકોને જરૂરિયાત વધારે છે, પરિણામ એ આવે છે કે સંપત્તિ અને સમયનો વ્યય ઇન્દ્રિયોને લાડ લડાવવામાં થાય છે. મનુષ્ય સાધના કરતો નથી અને મોટી મોટી વાતો કરે છે કે મને ભગવાન દેખાતા નથી, ભગવાન સુલભ નથી પણ દુર્લભ છે. વિદુરજીએ પરમાત્મા માટે ખૂબ તપશ્ચર્યા કરી છે, તેથી વગર આમંત્રણે પરમાત્મા તેના ઘેર આવ્યા છે. વિદુરજીનો પ્રેમ એવો કે પરમાત્માને પણ તેની પાસે માગવાની ઈચ્છા થાય. પરમાત્મા વગર આમંત્રણે આવવાની ઈચ્છા થાય, માગવાની ઈચ્છા થાય, ત્યારે સમજવું કે આપણી ભક્તિ સાચી છે. જ્યાં પરમાત્માને પણ પ્રેમ ન હોય ત્યાં માગીને ખાવાની ઈચ્છા થાય છે. જ્યાં પરમાત્માને પણ તેને પ્રેમ હોય ત્યાં માગીને ખાવાની ઈચ્છા થાય છે. પ્રેમ હોય તો કનૈયો કહે છે તું મારા માટે માખણ લઈ આવ. જ્યાં પ્રેમ ન હોય ત્યાં આપે તો પણ ખાવાની ઈચ્છા થતી નથી. ઈશ્વર સાથે જેને પ્રેમ કરવો છે તે જગત સાથે બહુ પ્રેમ ન કરે. જગતનો તિરસ્કાર ન કરો તેમ તેની સાથે બહુ પ્રેમ પણ ન કરો. પ્રેમ કરવા લાયક જો કોઈ હોય તો એક ઈશ્વર છે. ઈશ્વર સાથે નિત્ય પ્રેમ રાખો. વિદુરજીને ત્યાં પરમાત્મા પધાર્યા છે, શુલભાની ઈચ્છા સફળ થઈ છે. ઠાકોરજીએ તેની ભાજી આરોગી છે. મૈત્રી સમાનમાં થાય. જીવ જો ઈશ્વર જેવો બને તો ભગવાન તેના ઘેર આવે છે. પ્રભુએ ધૃતરાષ્ટ્રના ઘરનું પાણી પણ પીધું નથી એટલે કૌરવોનો વિનાશ થશે. સુખદેવજી રાજાને કહે છે હે રાજા પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ વિષ્ટિ કરવા આવ્યા પણ કુરુ રાજે તેનું કહેવું માન્યું નહીં. પછી સલાહ માટે વિદુરજીને બોલાવવામાં આવ્યા. વિદુરજીએ ધૃતરાષ્ટ્રને ઉપદેશ આપી સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ ધૃતરાષ્ટ્ર તેનું પણ માનતા નથી. આ ઉપદેશ વિદુર નીતિના નામે ઓળખાય છે. જે બીજાના ધનનું હરણ કરી લે તે ધૃતરાષ્ટ્ર છે. જેની આંખમાં પૈસો છે તે આંખ હોવા છતાં પણ આંધળો થઈ જાય છે. પાપી પુત્ર સાથે પ્રેમ કરનારો બાપ એ જ ધૃતરાષ્ટ્ર છે. પહેલા તો એક ધૃતરાષ્ટ્ર હતો પણ આજકાલ આ ધૃતરાષ્ટ્રો બહુ વધી પડ્યા છે. વિદુરજી ધૃતરાષ્ટ્રને કહે છે દુર્યોધન પાપી છે. દુર્યોધન તારો પુત્ર નથી પણ તારું પાપ જ પુત્ર તરીકે આવ્યું છે. તે તારા વંશનો વિનાશ કરવા આવ્યો છે. ઘણી વાર પાપ જ પુત્ર રૂપે આવે છે અને ત્રાસ આપે છે. શાસ્ત્રમાં કહ્યું છે દુરાચારીનો દીકરો મા બાપની દુર્ગતિ કરે છે. સદાચારી પુત્ર મા બાપની સદગતિ કરે છે. પુત્ર દુરાચારી હોય તો તેનો સંગ પણ છોડી દેવો. માનવું આ મારો પુત્ર નથી, મારું પાપ જ પુત્ર રૂપે આવ્યું છે. આજકાલના યુવાનો પાપની બીક રાખતા નથી તેથી માર ખાય છે. ચોરી અને વ્યભિચારને મહાપાપ માન્યા છે, તે ક્ષમ્ય નથી. બીજા પાપો ક્ષમ્ય છે. કેટલાક ચોર જેલમાં, કેટલાક ચોર મહેલમાં રહે છે. ચોર એટલે વગર મહેનતે બીજાનું પચાવે તે ચોર છે. જેનું છે તેને આપ્યા વિના મફતનું ખાય તે ચોર છે. વગર મહેનતનું જે પણ જે કોઈ ખાય છે તે બધા જ ચોર છે. સ્થિતિ સારી હોવા છતાંય જે અતિથિનો સત્કાર કરતો નથી તે ચોર છે. માત્ર પોતાના માટે જ રાંધીને ખાય છે તે ચોર છે. અગ્નિમાં આહુતિ આપ્યા વગર ખાય છે, યજ્ઞ કર્યા વગર ખાય છે તે ચોર છે. વ્યાજબી નફા કરતા વધારે લે છે તે પણ ચોર છે. વિચારો આમાં કોઈમાં તમારો નંબર તો નથી ને. વિદુરજી કહે છે કે પ્રભુએ પાંડવોને અપનાવ્યા છે તેથી તેઓને પ્રભુ ગાદી ઉપર બેસાડશે. ધર્મરાજા તારા અપરાધ ક્ષમા કરવા તૈયાર છે.
ધર્મ રાજા અજાત શત્રુ છે, માટે હજુ દુર્યોધનનો મોહ ત્યાગ નહીં તો વિનાશ થશે. ધૃતરાષ્ટ્ર કહે છે, ભાઈ તું સાચું કહે છે, તું જે કંઈ કહે છે તે સાચું છે, પણ દુર્યોધન જ્યારે મારી પાસે આવે છે ત્યારે મારું જ્ઞાન ટકતું નથી, રહેતું નથી. પાપનો બાપ છે લોભ, અને પાપની માં છે મમતા. લોભ અને મમતા જ પાપ કરાવે છે. દુર્યોધનને કાને વાત આવી કે વિદુર કાકા અમારી વિરુદ્ધ વાતો કરતા હતા. તરત દુર્યોધને વિદુરજીને સભામાં બોલાવી એમનું અપમાન કર્યું છે. યક્ષ યુધિષ્ઠિર સંવાદમાં યક્ષે પ્રશ્ન કર્યો કે કાયમનો નરકમાં કોણ પડે છે, ત્યારે યુધિષ્ઠિર કહે છે કે આમંત્રણ આપે અને તેનું અપમાન કરે તે કાયમ નરકમાં પડે છે. દુર્યોધન વિદુરજીને કહે છે, તું દાસી પુત્ર મારું જ અન્ન ખાઈને મારી જ નિંદા કરે છે, મારું જ મારા જ ઘરનું ખાઈ અને મારી વિરુદ્ધનું કામ કરે છે. વિદુરજી એવા ધીર ગંભીર છે કે તે નિંદા પણ સહન કરે છે. ભર સભામાં નિંદા સહન કરે તે સંત છે. સમર્થ હોવા છતાં જે સહન કરે છે તે સંત છે, તે ભગવાનનો અવતાર છે. વિદુરજીમાં એવી શક્તિ હતી કે આંખ ઉગાડીને દુર્યોધન સામે જુએ ને તોય દુર્યોધન બળીને ખાક થઈ જાય, પણ વિદુરજી તે શક્તિનો ઉપયોગ કરતા નથી. શક્તિનો દુરુપયોગ કરે તે દૈત્ય છે. સંપત્તિ અને સમયનો વિવેકપૂર્ણ ઉપયોગ કરે છે એ દેવ છે. તમે ખૂબ સહન કરશો તો સંત થશો. કેટલીક સાસુઓ વહુ ઉપર એવો જુલમ કરે છે, એવો જુલમ કરે છે, તે કહે છે કે હું વહુ કરતા મોટી એટલે તેને હુકમ કરવાનો મારો હક છે. વિચાર કરો, વહુ કરતા સાસુ મોટી નથી, બંને સમાન વયના છે. સાસુ વહુનો એક જ દિવસે સાથે જન્મ થયો છે. જે દિવસે વહુ બની તે જ દિવસે બીજી સાસુ બની છે, માટે કોઈ જીવને અવગણશો નહીં. વિદુરજીએ જેવું 12 વર્ષ તપ કર્યું તે પ્રમાણે કરશો તો સહન કરવાની શક્તિ આવશે. અતિ સાત્વિક આહાર જેનો હશે તે સહન કરી શકશે. સાત્વિક આહાર વિના સહન શક્તિ આવતી નથી. વિદુરજી 12 વર્ષ સુધી ભાજીમાં રહ્યા છે. તમે 12 મહિના ભાજી ઉપર રહેશો ને તો પણ સહન શક્તિ કરવાની શક્તિ આવશે. તેલ મરચા ખૂબ ખવાય છે તો સ્વભાવ પણ મરચા જેવો થશે. આ જીવનો એવો સ્વભાવ છે કે એને જે મળ્યું છે તેમાં સંતોષ નથી. વિદુરજીએ તાંદળજાની ભાજીમાં સંતોષ માની ઈશ્વરનું આરાધન કર્યું છે. અપમાનથી વિદુરજી ગ્લાની પામતા નથી. ભર સભામાં દુર્યોધને વિદુરજીનું અપમાન કર્યું છે તેમ છતાં તે ગુસ્સે થયા નથી. વિદુર કાકાએ એકલી ભાજી ખાધેલી ને, માટે સાત્વિક ખોરાક ખાઓ, કાચું એ જ સાચું અપનાવો. જીવનમાં સુખી રહેવું હોય તો કમ ખાઓ અને ગમ ખાઓ. મનુષ્યને બધું ખાતા આવડે છે, ફક્ત ગમ ખાતા આવડતું નથી. તમારી કોઈ નિંદા કરે તો તમે નિંદા શાંતિથી સહન કરજો. માનજો કે નિંદક મારા દોષોનું મને ભાન કરાવે છે, તે મારા પાપને ધુએ છે. કેટલાકને નિંદા કર્યા વગર ખાધેલું પચતું નથી. આ દુનિયાએ નિંદા કર્યા વગર કોઈને પણ છોડ્યા નથી. નિંદા કરનાર ઉપર ક્રોધ ક્યારેય ન કરવો. નિંદા સાંભળીને તેમાં પણ ઈશ્વરનો શુભ સંકેત માનવો. વિદુરનું અપમાન કરવામાં આવ્યું તો પણ તેમાં તેઓ પ્રભુની કૃપાનો અનુભવ કરે છે. વિદુરજી કહે છે કે દુર્યોધન મારી નિંદા કરતો નથી, પણ દુર્યોધનના અંતરમાં રહેલા નારાયણ મને કહે છે
કે કૌરવોનો કુસંગ તું છોડી દે. મહાપુરુષ નિંદામાંથી પણ સાર કાઢે છે. સારી વસ્તુમાં સારું દેખાય એ સાધારણ વૈષ્ણવ, પણ જેને ખરાબમાં પણ સારું તત્વ દેખાય એ ઉત્તમ વૈષ્ણવ છે. પ્રતિકૂળ પરિસ્થિતિમાં વૈષ્ણવ પ્રભુનો જ અનુગ્રહ જુએ છે. કૌરવોના મંડળમાં વિદુરજી વિરાજે તો કૌરવોનો વિનાશ થાય નહીં એટલે પ્રભુ વિદુરજીને ત્યાંથી જવાની પ્રેરણા આપે છે. રામાયણમાં રાવણે વિભીષણનું અને ભાગવતમાં દુર્યોધને વિદુરનું અપમાન કરેલું અને આ પ્રમાણે સંતોના અપમાનથી તેઓનો નાશ થયો. ઘરમાં એકાદ પણ પુણ્યશાળી માણસ હોય તો તે ઘરના માણસોનું કોઈ અહિત કરી શકતું નથી. વિદુરના જવાથી કૌરવોનો નાશ થયો છે, વિભીષણના જવાથી લંકાના રાક્ષસોનો નાશ થયો છે. દુર્યોધને નોકરોને હુકમ કર્યો કે આ વિદુરને ધક્કો મારીને બહાર કાઢો. સેવકો ધક્કો મારી બહાર કાઢે તે પહેલા વિદુરજી સમજીને ઘરનો ત્યાગ કર્યો છે. વિદુરજી સામેથી જ નીકળી ગયા છે. વિદુરજી 36 વર્ષ સુધી યાત્રા કરવા માટે નીકળ્યા છે પણ સાથે કાંઈ જ લીધું નથી. આજકાલ તો લોકો 36 દિવસ, અરે 36 કલાકની યાત્રાએ નીકળે છે ને, તો 36 પ્રકારની વસ્તુઓ સાથે લે છે. પોતાની જરૂરિયાતોનું બહુ મોટું લિસ્ટ બનાવે છે અને લિસ્ટ પૈકી કોઈ પણ ચીજ લેવાની રહી ન જાય એની બહુ કાળજી રાખે છે. જરૂરિયાત ઓછી કરો તો જ પાપ ઘટશે, અને જો જરૂરિયાતો જેટલી વધારશો તો એટલું જ પાપ વધશે. પ્રાપ્ત સ્થિતિમાં અસંતોષ મનુષ્યને પાપ કરવા પ્રેરે છે. તેથી તો કહ્યું છે કે પાપનો બાપ લોભ છે. જે કોઈ પાપ કરતો નથી તે મહાન પુણ્ય કરી રહ્યો છે. ઇન્દ્રિયોને પ્રતિકૂળ વિષયોમાંથી હટાવી અનુકૂળ વિષયમાં જોડી દેવી તેનું નામ જ યાત્રા છે. તીર્થયાત્રા તેની સફળ થાય કે જે તીર્થ જેવો પવિત્ર થઈને ઘરે આવે છે. બાકી તો અનેક વાર પાપ ભેગું કરીને મનુષ્ય યાત્રામાંથી આવે છે. માટે યાત્રા વિધિપૂર્વક કરવી. યાત્રા ઉપર જતા પહેલાં આજથી હું બ્રહ્મચર્ય પાળીશ, આજથી હું ક્રોધ નહીં કરું, આજથી હું જૂઠું નહીં બોલું, આજથી હું વ્યર્થ ભાષણ નહીં કરું, આજથી હું તામસિક ખોરાક નહીં લઉં, આવી પ્રતિજ્ઞાઓ કરવી પડે છે. આવી પ્રતિજ્ઞાઓ લીધા પછી જ યાત્રાની શરૂઆત કરવી જોઈએ. આજકાલ તો ખૂબ પૈસા વધે એટલે પૈસાદાર લોકો યાત્રાને બહાને ફરવા નીકળે છે. એવી રીતે તો કાગડો પણ કાશી અને મથુરા જઈ આવતો હશે. તીર્થયાત્રામાં બ્રાહ્મણોની નિંદા ન કરો. બ્રાહ્મણ પ્રત્યે સદભાવ ન હોય તો તીર્થયાત્રા ફળતી નથી. ગુરુનું અપભ્રંશ છે ગોર, તીર્થના ગોરને નોકર ગણો. તીર્થમાં વિધિપૂર્વક સ્નાન કરો. મહાપ્રભુજી દુઃખથી બોલ્યા છે કે અતિશય વિલાસી અને પાપી લોકો તીર્થમાં રહેવા લાગ્યા, તેથી તીર્થનો મહિમા લુપ્ત થયો છે. તીર્થયાત્રા કરવા નીકળ્યા ત્યારે વિદુરજી સાથે શું લઈ ગયેલા? કાંઈ જ નથી લઈ ગયા, ફક્ત કૌરવોનું પુણ્ય લઈને ગયા છે. કૌરવોનું જેટલું પુણ્ય હતું તે પુણ્ય લઈને ગયા છે, કારણ કૌરવોએ તેનું અપમાન અને નિંદા કરેલા. તમારી કોઈ નિંદા કરે અને તમે જો સહન કરશો તો તમારું પાપ તેના માથે જશે અને તેનું પુણ્ય તમને મળશે. જે દિવસે તીર્થમાં જાઓ ત્યાં ઉપવાસ કરજો. ઉપવાસ કરવાથી શરીરની શુદ્ધિ થાય છે, પાપ બળે છે, શરીરમાં સાત્વિક ભાવ જાગે છે. વિદુરજી દરેક તીર્થમાં ઉપવાસ કરે છે, વિધિપૂર્વક સ્નાન કરે છે. યાત્રા કેવી રીતે કરવી તે વિદુરજીએ બહુ સારી રીતે બતાવ્યું છે. યાત્રાએ નીકળેલા વિદુરજી
અવધૂત વેશમાં પૃથ્વી પર ફરતા હતા કે જેથી સગા સંબંધીઓ તેમને ઓળખે નહીં. તેઓ શરીરને શણગારતા ન હતા, પવિત્ર અને થોડુંક જ ભોજન લેતા હતા. પ્રત્યેક તીર્થમાં સ્નાન કરતા, ભૂમિ ઉપર શયન કરતા અને ભગવાનને પ્રસન્ન કરનારા વ્રતો, કથા, ઉપવાસ વગેરે કરતા. સંતો તીર્થોને પાવન કરે છે. ભારદ્વાજ મુનિ ગંગા સ્નાન કરવા આવ્યા ત્યારે ગંગાજી 25 પગથિયાં ઉપર આવે છે. ગંગાજી જાણે છે કે બીજાઓ મારામાં પાપ નાખવા આવે છે, ત્યારે આ મુનિ મને પાવન કરવા આવે છે. તીર્થયાત્રાએ જવું છે તો જાઓ, પણ દ્વારિકાધીશના દર્શન કરજો. બેટ દ્વારકાની ભગવાનની મૂર્તિ બહુ મનોહર છે, સ્વરૂપ અદ્ભુત છે. જોતા મન ધરાતું નથી. કાશીનું મહાત્મ્ય પણ બહુ ઘણું છે. કાશીના પ્રમુખ દેવ છે ભૈરવનાથ. વિશ્વેશમ માધવમ દુંડી દંડ પાણી ચ ભૈરવમ. આ શ્લોક રોજ બોલે તો કાશીમાં જવાનું ફળ મળે છે. કાશીમાં 9 માસ રહે તો પુનર્જન્મ થતો નથી. કાશીના મણિકર્ણિકા ઘાટ ઉપર આ શ્લોક લખ્યો છે. અહીં મરણ મંગલ છે, અહીં જીવન સફળ થાય છે. શમશાન એ જ્ઞાન ભૂમિ છે. દિવસમાં 2-4 વખત શમશાનને રોજ યાદ કરશો તો બુદ્ધિમાં ફેર પડશે. કલ્પના કરો, હું કાશીમાં છું, અહીંથી મનથી જ ગંગાજીમાં ડૂબકી મારો. કળિયુગમાં મનથી સત્કર્મ કરે તેને પણ પુણ્ય મળે છે. ગયાજીએ પિતૃગયા નામનું પ્રસિદ્ધ તીર્થ છે. ગયાજીમાં અનેક શ્રાદ્ધ કરવા પડે છે. પહેલું શ્રાદ્ધ ફલગુને કિનારે કરવું પડે છે અને છેલ્લું શ્રાદ્ધ અક્ષયવટ નીચે કરવામાં આવે છે, જ્યાં બાલકૃષ્ણ સ્વયં બિરાજે છે. શ્રાદ્ધ કરનારને બ્રાહ્મણ એક વસ્તુનો ત્યાગ કરાવે છે, પછી ભગવાન પાસે કંઈક માગવાનું કહે છે. પહેલા ત્યાગ કરવાનો અને પછી માગવાનો. ભગવાન માટે જે ત્યાગ કરે તેને જ ભગવાન પાસે માગવાનો અધિકાર છે. ઘણા ખરા લોકો જે નભાવતું હોય તે છોડવાનો નિયમ લે છે. કોઈ રીંગણા ખાવાનું છોડે, કોઈ કારેલા ખાવાનું છોડે, અરે આથી કાંઈ લાભ થતો નથી. પાપ વિકાર છોડે તો લાભ છે એમ કહો. કાશી વિશ્વનાથના દર્શન કરી મેં કામને છોડી દીધો છે. ગોકુળ મથુરાની યાત્રા કરી મેં ક્રોધ છોડી દીધો છે. એક એક તીર્થમાં એક એક પાપ છોડવાનું હોય છે, એક એક ત્યાગ કરવાનો હોય છે. કાશી ભૂમિ એ જ્ઞાન ભૂમિ છે, અયોધ્યા એ વૈરાગ્ય ભૂમિ છે, વ્રજભૂમિ એ પ્રેમ ભૂમિ છે, નર્મદાનો કિનારો એ તપોભૂમિ છે. નર્મદાના કિનારે તપ કરવાનું કહેલું છે. વૈરાગ્ય અને ભક્તિ ત્રણે નર્મદા કિનારે સિદ્ધ થાય છે. તીર્થમાં ક્રોધ ન કરો. તીર્થમાં બ્રહ્મચર્ય વગેરે વ્રતો પાળવા જોઈએ તો જ તીર્થયાત્રાનું ફળ મળે છે. યાત્રા કરતા કરતા વિદુરજી યમુના કિનારે આવ્યા છે, વૃંદાવનમાં આવ્યા છે. કનૈયો વ્રજમાં ખુલ્લા પગે ફરે છે. યશોદાજી સમજાવે છે કે વનમાં કાંટા કાંકરા લાગશે, તું પગમાં જોડા પહેર. ત્યારે કનૈયો કહે છે, માં હું તમારે ઘરે ગાયોની સેવા કરવા આવ્યો છું. ગયા જન્મમાં રામરૂપે હું રાજાને ઘરે જન્મ્યો એટલે કોઈ ગાયોની સેવા કરવા દીધી નહીં કોઈએ, એટલે મેં નક્કી કર્યું છે હવે ભવિષ્યમાં હું કોઈ ગોવાળને ત્યાં જન્મ લઈશ અને ગાયોની સેવા કરીશ. હવે તમે જ કહો, મારી ગાયો ઉગાડા પગે ફરે છે તો હું પગમાં જોડા કેવી રીતે પહેરું? લાલાના અનેક નામો છે, પણ મને લાલાનું બાળકૃષ્ણ નામ બહુ ગમે છે. કૃષ્ણ વ્રજમાં ઉગાડા પગે ફરે છે, તેથી વ્રજની રજ અતિ પાવન છે. દ્વારકામાં તો તેઓ રાજા હતા એટલે ખુલ્લા પગે ફરાય નહીં. વિદુરજી વ્રજની રમણ રીતિમાં આળોટે છે.
રમણ રતિમાં ગોપીઓની ચરણ રજ પડેલી વિદુરજી મંગલમય શ્રી કૃષ્ણની લીલાઓનું ચિંતન કરે છે કે આ ભૂમિ અતિશય પાવન છે. મારા શ્રી કૃષ્ણ ગાયોને લઈ અને આ ભૂમિમાં આવતા હતા. વ્રજની લીલા નિત્ય છે. આજે પણ ભગવાન શ્રી કૃષ્ણ વ્રજમાં રોજ લીલા કરે છે. શ્રી કૃષ્ણ આનંદ રૂપ વિદુરજીને અનુભવ થયો કે મારા શ્રી કૃષ્ણ ગાયોને લઈ યમુના કિનારે આવ્યા છે. વિદુરજીની ભાવના એવી હતી કે તેને સર્વત્ર સર્વ જગ્યાએ પરમાત્માની લીલા પ્રત્યક્ષ દેખાય છે. આ કદમનું ઝાડ છે. વૈષ્ણવો આને ટેર કદમ કહે છે. ટેર કદમ ઉપર બિરાજેલા શ્રી કૃષ્ણ વાલી ગાયોને નામ દઈને બોલાવે છે. ગાયોની વચ્ચે ઊભેલા એવા બાલકૃષ્ણનું રોજ ધ્યાન કરો. ગાયોની વચ્ચે બિરાજેલા શ્રી કૃષ્ણનું ધ્યાન કરવાથી જલ્દી તન્મયતા થાય છે. ઇન્દ્રિયોને પરમાત્મા સાથે પરણાવો. ઇન્દ્રિયોને વિષયો સાથે ન પરણાવો. ભગવાનનું નામ જ ઋષિકેશ છે. એનો અર્થ છે ઋષિક એટલે ઇન્દ્રિય અને ઈશ એટલે સ્વામી. ઇન્દ્રિયોના સ્વામી શ્રી કૃષ્ણ છે. માટે પાંચ વિષયો ઇન્દ્રિયોના સાચા પતિ નથી, તે પતિ થવા માગે છે. સંસારનું કોઈ પણ રૂપ આંખને દેખાય ત્યાં સુધી નિદ્રા આવતી નથી, એટલે ફલિત થાય છે કે આંખોનો પતિ રૂપ નથી. વિદુરજી વિચારે છે મારા કરતાં આ પશુઓ શ્રેષ્ઠ છે કે પરમાત્માને મળવા તેઓ કેવા આતુર થઈને દોડે છે. ગાયો પણ શ્રી કૃષ્ણ માટે એટલી આતુર થઈ ગઈ છે. ધિકાર છે મને કે હજુ મારું મન શ્રી કૃષ્ણ મિલન માટે તીવ્ર થતું નથી. મારું મન શ્રી કૃષ્ણ મિલન માટે તીવ્ર ઈચ્છા રાખતું નથી. ગાયો દોડે છે અને હું પથ્થર જેવો બેસી રહ્યો છું. એવો પ્રસંગ ક્યારે આવશે કે હું પણ ગાયોની જેમ કૃષ્ણ મિલન માટે દોડીશ? વિદુરજી કૃષ્ણ લીલાનું ચિંતન કરતા કરતા શ્રી કૃષ્ણ પ્રેમમાં પાગલ બન્યા છે. વિરહ અતિશય તીવ્ર બને છે ત્યારે જ પરમાત્મા મળે છે. પ્રભુ તે વખતે પ્રભાસમાં હતા. તેમણે ઉદ્ધવને જ્ઞાનનો ભાગવત ધર્મનો ઉપદેશ કર્યો, પણ ઉદ્ધવને શાંતિ મળી નહીં. ત્યારે એને કહ્યું કે હવે તું બદ્રિકા આશ્રમમાં જા. ઉદ્ધવ કહે છે મને એકલાને જતા બીક લાગે છે, તમે મારી સાથે ચાલો. કેવળ નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાન બહુ ઉપયોગી થતું નથી. સગુણ બ્રહ્મના આધારે નિર્ગુણ બ્રહ્મને ઓળખવાના હોય છે. શ્રી કૃષ્ણ ઉદ્ધવને કહે છે હું ક્ષેત્ર સ્વરૂપે ક્ષેત્રજ્ઞ રૂપે તારી સાથે છું. તું હું તારામાં રહેલો છું. તું મારું સ્મરણ કરીશ એ જ ક્ષણે હું હાજર થઈશ. ઉદ્ધવજી પ્રાર્થના કરે છે કે ભાવના આધાર વિના ન થઈ શકે, એટલા માટે મને કંઈક આધાર આપો. ત્યારે શ્રી કૃષ્ણે ઉદ્ધવને ચરણ પાદુકાઓ આપી છે. ચરણ પાદુકા આપી ઉદ્ધવે માની લીધું કે હવે દ્વારકાનાથ મારી સાથે છે. હું અનાથ નથી, હું સનાથ છું. આ પાદુકા નથી, આ પ્રત્યક્ષ પરમાત્મા મારી સાથે છે. ઉદ્ધવનો પ્રેમ એવો છે કે તે પાદુકામાં પણ પરમાત્મા નિહાળે છે. મસ્તક ઉપર ચરુણ પાદુકા રાખી છે. મસ્તક એ બુદ્ધિ પ્રદાન છે. આ મસ્તકમાં પ્રભુને પધરાવો તો તમારા મનમાં કોઈ વિકાર થશે નહીં. પછી ઉદ્ધવ બદ્રિકાશ્રમમાં જવા નીકળ્યા છે. રસ્તામાં ઉદ્ધવજીને યમુનાના દર્શન થયા છે, વ્રજભૂમિના દર્શન થયા છે. તીર્થમાં સ્નાન કરવાથી મન એકદમ શુદ્ધ થતું નથી, પણ ત્યાં રહેલો કોઈ ભજનાનંદી સંત હોય તેનો સત્સંગ કરો તો મન અતિ શુદ્ધ થાય છે. ઉદ્ધવે વિચાર્યું થોડા દિવસ હું અહીં રહીશ, કોઈ વૈષ્ણવ સંત મળશે, સત્સંગ કરીશ, નહીં તો મૂંગો ને મૂંગો અહીંયા બેસી રહીશ. આજે પણ વૃંદાવનમાં ગુપ્ત રીતે અનેક સાધુઓ રાધા કૃષ્ણની લીલાઓના દર્શન કરતા કરતા ફરે છે. યમુના કિનારે રમણ રેતીમાં વિદુરજી બેઠા છે. ઉદ્ધવજીની દ્રષ્ટિ ત્યાં પડી છે. આ વૈષ્ણવ લાગે છે. ઉદ્ધવજી પાસે આવ્યા ત્યારે ઓળખી ગયા, અરે આ તો મહાન ભગવત ભક્ત વિદુરજી બેઠા છે.
ઉદ્ધવજી વંદન કરે છે તે જ સમયે વિદુરજીએ આંખો ઉગાડી કહ્યું, મને વંદન કરો તે યોગ્ય નથી, હું તમને વંદન કરું છું. સંત મિલન આવું દિવ્ય છે, ચાર મિલે 64 ખીલે, 20 રહે કરજોડ, જ્ઞાની સે જ્ઞાની મિલે કરે જ્ઞાન કી બાત. વિદુર ઉદ્ધવનો સત્સંગ થાય છે, સત્સંગમાં મનુષ્ય જીવે એટલું જ મનુષ્ય જીવ્યો છે આમ કહી શકાય. સંતોના મિલનમાં કેવળ ભગવાનની જ વાતો થાય છે. યમુનાજીને આજે બહુ અતિશય આનંદ થયો છે કે મારા પ્રભુની લીલાઓનું આ બંને લાડીલા ભક્તો વર્ણન કરશે, મારા કૃષ્ણની વાતો કરશે, મારા શ્યામ સુંદરના વખાણ કરશે, તેમની લીલાઓ ગાશે, હું મારા કૃષ્ણની લીલા સાંભળીશ. યમુનાજી પણ આજ સ્તબ્ધ બની ગયા છે. ઉદ્ધવજી કહે છે, મને પ્રભાસમાં ભાગવત ધર્મનો ઉપદેશ કર્યો છે, પછી પ્રભુએ મને બદ્રિકાશ્રમ જવાની આજ્ઞા આપી છે, તમારા દર્શનથી મને ઘણો આનંદ થયો છે. વિદુરજી કહે છે, પ્રભુએ તમને ભાગવત ધર્મનો જે ઉપદેશ કર્યો તે મને સાંભળવાની ઈચ્છા છે. હું જાતિહીન છું, હું કર્મહીન છું, પણ વૈષ્ણવો દયાના સાગર હોય છે, આપ મારી ઈચ્છાને પરિપૂર્ણ કરો. વિદુરજીનો કેવો દૈત્ય ભાવ છે. મનુષ્ય સ્વભાવથી દીન બનતો નથી ત્યાં સુધી ભગવાનને તે ગમતો નથી. જ્યાં નજર જાય ત્યાં શ્રી કૃષ્ણના દર્શનની ભાવના કરશો તો જ દૈન્ય ભાવ થશે. પછી ઉદ્ધવજી કહે છે, વિદુરજી તમને હું શું કહું, પણ ભગવાન સ્વધામ પધાર્યા ત્યારે વસુદેવ દેવકીને નહીં, રુક્ષ્મણી સત્યભામાને નહીં, પણ તમને પ્રભુએ 3 વાર યાદ કર્યા છે. મને કહે છે કે મેં એક વખત વિદુરજીના ઘરની ભાજી ખાધેલી, તેની મીઠાશ હજુ ભૂલાતી નથી. ભગવાન જેને મારું કહે છે તેનો બેડો પાર છે. સાધારણ વ્યવહારમાં પણ કોઈને કોઈ જલ્દી કહેતું નથી કે તું મારો છે. જીવ મંદિરમાં જઈ ભગવાનને કહે છે હું તારો છું, અને ઘેર આવી બબલીની બાને કહે છે કે હું તો તારો છું. મંદિરમાં જે ભગવાનનો હતો એ ઘરે આવ્યા પછી બીજાનો થઈ ગયો, એટલે ભગવાન પ્રસન્ન થતા નથી અને કહેતા નથી કે તું મારો છે. ભગવાનને કોઈ એમ કહેતા નથી કે હું તમારો જ છું અને બીજા કોઈનો નથી. જગતમાં જ્યાં સુધી મનુષ્ય કોઈ જીવનો છે ત્યાં સુધી ભગવાનનો થઈ શકતો નથી. માટે રોજ ભગવાનને મનાવો, એકવાર કહી દો કે તું મારો છે. ભગવાન જ્યારે કહે કે તું મારો છે ત્યારે બ્રહ્મ સંબંધ સાચો છે. કૃષ્ણ કનૈયાલાલ કી જય, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે. બોલો ભાગવત ભગવાન કી, બાલ કૃષ્ણ લાલ કી જય.